નમસ્કાર મિત્રો મેસ્ટ્રિકની અંદર આપણે ચાવીઓ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ જે ધોરણ પાંચમાં આવી રહ્યા છે આપણે પ્રથમ જોયું તો બે પાંચ અને દસની ચાવી જોઈએ બીજા એપિસોડમાં જોયું ત્રણ છ અને નવની ચાવી જોઈએ હવે આપણે ચાર અને આઠની ચાવી જોવાનો પ્રયત્ન કરશું જે અહીં આપણે ઉદાહરણ દ્વારા જોઈએ ચારની ચાવી હોય તો એમની અંદર શું હોય તો હું મૌખિક વાત કરું છું ચારની ચાવીમાં તમારે જોવાનું કે કોઈ પણ એક સંખ્યા આપી છે એ સંખ્યા જે છે એ સંખ્યાની અંદર તમારે એકમનો અંક જે છે અને દશકનો અંક છે ધારો કે આપણે લીધા તો અંદર આ આ આ એકમનો અંક 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 અને દશકનો બંને છે એને ચાર વડે જો ભાંગી શકાતું હોય તો આ સંખ્યાને ચાર વડે નિશેષ ભાંગી શકાય છે આપણે અહીંયા એક ટ્રાય કરીએ કે ભાંગાકાર કરવાની ટ્રાય કરીએ કે ચાર વડે આને ભાંગીએ તો ચાર એક ચાર પછી ભાગ નહીં આવે એટલે જીરો મૂકી દીધા અને અહીંથી ઉતાર્યા સોળ ચાર ગુણ્યા ચાર એટલે સોળ તો શેષ વધવાની નથી એટલે કે ચાર વડે આને નિશેષ ભાંગી શકાય છે મતલબ કે અહીંયા આવતી સંખ્યા ચારના અવયવી હોવા જરૂરી છે મતલબ ચારના પાડામાં આવતા હોવા જોઈએ તો તેને ચાર વડે નિશેષ ભાંગી શકાય બીજી એક સંખ્યા જોઈએ આપણે અહીંયા ઇઠ્યાવીસ છપ્પન જે તમારા ધોરણ પાંચના

એકમ દશક અને સો ત્રણે ત્રણ સંખ્યાઓ છે એ ચારસો સોળ ને આપણે તપાસીએ આમાં જ તો ચારસો ને સોળ જે છે ત્રણ અંક લેવાની એકમ દશક ને સો અહીંયા બે અંક હતા અહીંયા ત્રણ અંક છે એવું નથી કે ચાર વડે ભાંગી શકાય એ સંખ્યાને આઠ વડે ભાંગી જ શકાતી હોય એવું છે નહીં પરંતુ એ આપણે ટ્રાય કરીએ તો આઠ છે તો આઠ નો અહીંયા ભાગીએ આઠ પંચા ચાલીસ લેવાની છે પહેલામાં બે જ સંખ્યા લઈને તમે કહી શકો એ ત્રણ સંખ્યા લઈને કહી શકીએ આ સંખ્યા જે છે એમની અંદર હવે આપણે કેવી સંખ્યા લઈએ ત્રીસ સાહીઠ અહીંયા જોઈએ તો આ ની અંદર ચાર ચાવી જોઈએ તો તરત દેખાય છે પંદર ચોક સાહીઠ એટલે એકમને દશકનો અંક છે એ આપણે જોઈ શકીએ કે એને ચાર વડે નિશેષ ભાગી શકાય ચાર વડે નિશેષ ભાંગી શકાય પરંતુ હવે આપણે એને આઠ વડે ટ્રાય કરીએ તો એ સક્સેસ નથી કારણ કે ત્રણ અંક લેવાના છે અને અહીં ત્રણ અંકને આઠ વડે ભાંગી શકતા હોવા જોઈએ તો અહીંયા ત્રણ અંકને આઠ વડે આપણે નિશેષ ભાંગી શકતા નથી એટલે અહીં આઠની ચાવી લાગુ પડશે નહીં એટલે ચારની ચાવીમાં બે અંક જોવાના જે બે અંક છે એકમનો દશકનો અંક એ ચારના ગુણાંકમાં મતલબ કે ચારનો અવયવી હોવો જરૂરી છે અથવા ચારના પાડામાં આવતો હોવો જરૂરી છે અને આઠની અંદર એકમ દશકને શો આ ત્રણ એના ઉપરાંતની ગમે એવી સંખ્યા હોય ચાર અંકની પાંચ અંકની છ અંકની પણ આ ત્રણ અંક છે એને આઠ વડે નિશેષ ભાંગી શકાતા હોય મતલબ કે આઠના પાડામાં આવતા હોય તો આપણે એને આઠ વડે નિશેષ ભાંગી શકીએ છીએ એમ કહી શકીએ એટલે આ ચારની ને આઠની ચાવી સેમ છે પહેલાં બેની પાંચની ને દસની સેમ હતી બીજું ત્રણ છ અને નવ છે એકબીજાને મળતી આવે છે બાકી ચારની અને આઠની ચાવી છે ચોથા એપિસોડમાં આપણે સાતની અને અગિયારની ચાવી જોવાનો પ્રયત્ન કરશું એટલે ચાવીઓનું કામ આપણું છે એ પૂરું થશે